નમસ્તે વિદ્યાર્થીઓ, જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે સંસ્કૃતમાં પાઠ નંબર 7 કરોતિ શીખવાના છીએ. કરોતિ એટલે કે કરે છે. અહીં વર્તમાન કાળના તિ પ્રત્યય લાગેલું છે, એટલે કે ત્રીજો પુરુષ એક વચનનો પ્રત્યય તિ લાગેલું છે, એટલે કે ત્રીજા પુરુષ માટે આ જે ક્રિયાવાચક શબ્દો છે તેનો પ્રયોગ આપણે આજે કરવાના છીએ. એટલે આજે આપણે સરસ મજાનો પાઠ કરોતિ એટલે કે કરે છે એના દ્વારા ક્રિયાવાચક અલગ અલગ બીજા શબ્દો પણ આપણે શીખીશું. સચિનઃ એષઃ સચિનઃ. સચિનઃ ખેલતિ. સચિન એષઃ સચિનઃ એટલે કે આ સચિન છે. એષઃ એટલે કે આ નજીકની વસ્તુ બતાવવા માટે પાછો એસહનો પ્રયોગ છે, તે પુલ્લિંગ શબ્દ માટે થાય છે. એટલે કે સચિન છે એક છોકરાનું નામ છે, એટલે એસહનો પ્રયોગ થયો અને નામની સાથે એટલે કે સચિનની સાથે પણ વિસર્ગનો પ્રયોગ થયો. સચિન શું કરે છે? તો સચિન હ ખેલતી. ખેલતી એટલે કે રમે છે. સચિન રમે છે. ફરીથી સચિન હ એસહ સચિન હ. સચિન હ ખેલતી. સચિન આ સચિન છે. સચિન રમે છે. વેદાંતઃ એષઃ વેદાંતઃ. વેદાંતઃ પઠતિ. વેદાંત છે આ. વેદાંત છે. વેદાંત પઠતિ એટલે કે વાંચે છે. અહીં વાંચવા માટેની ક્રિયા શબ્દ માટે પઠતિનો પ્રયોગ થયો છે. અહીં આપણે અહીં પણ આપણે જોયું કે એષઃનો પ્રયોગ થયો છે, કારણ કે પુલ્લિંગવાચક શબ્દ છે. દિવ્યા એષા દિવ્યા. દિવ્યા લિખતી. હવે અહીં સ્ત્રીલિંગવાચક શબ્દ એટલે કે દિવ્યા એક છોકરીનું નામ છે, એટલે અહીં એષહની જગ્યાએ એષાનો પ્રયોગ થયો છે. આ દિવ્યા છે. સ્ત્રીલિંગ માટે એષાનો પ્રયોગ થાય અને પુલ્લિંગ માટે એષહનો પ્રયોગ થાય. દિવ્યા આ દિવ્યા છે. દિવ્યા લિખતી. લિખતી એટલે કે લખે છે. દિવ્યા લખે છે. અહીં આપણે જોયું કે સ્ત્રીલિંગ શબ્દમાં વિસર્ગ આવતો નથી, નામની પાછળ પણ વિસર્ગ આવતો નથી અને એસહની જગ્યાએ એસા આવે છે. મીરા એસા મીરા. મીરા ગાયતી. મીરા આ મીરા છે. મીરા ગાય છે. ગાવા માટેની ક્રિયા માટે અહીં ગાયતીનો પ્રયોગ થયો છે. વિમાનમ એતત વિમાનમ. વિમાનમ ઉડયતે. વિમાન આ વિમાન છે. વિમાન ઉડે છે. અહીં વિમાન છે તે નપુંસકલિંગ શબ્દ છે, એટલે અહીં એતતનો પ્રયોગ થયો છે. પુલ્લિંગ શબ્દમાં એસહ, સ્ત્રીલિંગમાં એસા અને નપુંસકલિંગમાં એતત શબ્દનો પ્રયોગ નજીકની વસ્તુ બતાવવા માટે થાય છે. વિમાનમ મ હલંત આવ્યો એટલે એનાથી જ ખબર પડી આવે કે આ નપુંસકલિંગ શબ્દ છે. વિમાન શું કરે છે? વિમાન ઉડે છે. ઉડે છે માટેનો શબ્દ છે ઉડયતે. વિવેકઃ એષઃ વિવેકઃ. વિવેકઃ પશ્યતિ. વિવેક આ વિવેક છે. વિવેક જુએ છે. પશ્યતિ એટલે કે જુએ છે. કપિલઃ એષઃ કપિલઃ. કપિલઃ ક્ષિપતિ. ક્ષિપતિ એટલે કે ફેંકવું. આ કપિલ છે. કપિલ ફેંકે છે. અહીં દડાનો જે ચિત્ર છે એટલે કે દડો તેને ફેંકે છે. દડાને ફેંકે છે. ક્ષિપતિ એટલે કે ફેંકવું. મયૂરઃ એષઃ મયૂરઃ. મયૂરઃ શૃણોતિ. મયૂર આ મયૂર છે. મયૂર સાંભળે છે. શૃણોતિ એટલે કે સાંભળવું. આ અહીં ક્રિયાવાચક શબ્દ છે શૃણોતિ. એના પછી નિશા એષા નિશા. નિશા વદતી. વદતી એટલે કે બોલે છે. આ નિશા છે. નિશા બોલે છે. બોલવા માટે અહીં વદતી વાચક ક્રિયાવાચક શબ્દનો પ્રયોગ થયો છે. પાઠના આધારે આપણે ખેલતી ચલતી લિખતી પશ્યતી પઠતી શ્રીપતી વદતી ગાયતી શૃણોતી અને ઉડયતે જેવા શબ્દનો આપણે ક્રિયાવાચક શબ્દો શીખ્યા અને તેના અર્થ પણ આપણે જાણ્યા. હવે આપણે સ્વાધ્યાયમાં જોઈએ તો
प्रश्न नंबर एक, एकम में दर्शाया मुजब कौन कई क्रिया करे छे ते दर्शाता जोड़का जोड़ो। पाठ ना आधारे आपने अहीं आ जे क्रिया छे अने जे नामपद छे तेने आपने क्रियावाचक शब्द साथे जोड़वाना छे। जेम के सचिन, तो सचिन शुं करे छे, रमे छे। खेलती, तो सचिन साथे खेलती ने जोड़वानुं। वेदांत, तो वेदांत छे ते એ વાંચે છે, પઠતી એટલે કે વાંચવું, તો પઠતી સાથે તેને જોડવાનું। આવી રીતે પાઠના આધારે તમને નામપદને ક્રિયાપદ સાથે જોડવાનું રહેશે। એના પછી પ્રશ્ન નંબર બે, ખાલી જગ્યા પૂરો। કપિલહ, મીરા અને નિશા, તે પાઠના આધારે તેના ક્રિયાપદવાચક શબ્દ કપિલ શું કરે છે, મીરા શું કરે છે અને નિશા શું કરે છે તે ક્રિયાપદ શબ્દ તમારે અહીં ખાલી જગ્યામાં લખવાના રહેશે। પ્રશ્ન નંબર ત્રણ, નીચેના પ્રશ્નોના મૌખિક જવાબ આપો। જેમ કે સચિન હ કિમ કરોતી, તો સચિન છે તે રમે છે એટલે કે ખેલતી, સચિન હ ખેલતી। એવી રીતે મીરા, દિવ્યા અને વેદાંતના જે ક્રિયાપદવાચક શબ્દ છે તેના આપણે જવાબ અહીં લખવાના રહેશે। એવી જ રીતે પ્રશ્ન નંબર ચાર, નીચેના કોષ્ટકમાં નામપદ સામે ક્રિયાપદ અને ક્રિયાપદ સામે નામપદ લખો। આ પણ પાઠના આધારે કરવાનું છે। જેમ કે વિવેક હ, તો વિવેક છે તે જુએ છે એટલે કે પશ્યતી, તો ક્રિયાપદમાં હશે પશ્યતી। પછી છે ગાયતી, તો કોણ ગાય છે, મીરા, તો નામપદમાં હશે મીરા। વિમાનમ, ઉડયતે, વિમાન ઉડે છે। શૃણોતી, તો કોણ સાંભળે છે, મયુરહ, તો નામપદમાં હશે મયુરહ। અને નિશા, નિશા શું કરે છે, બોલે છે એટલે કે વદતી। આમ અહીં નામપદની સામે ક્રિયાપદવાચક શબ્દ, જ્યારે ક્રિયાપદ હોય ત્યાં નામપદ શબ્દ પાઠના આધારે લખવાના રહેશે। એના પછી પ્રશ્ન નંબર પાંચ, નીચે આપેલું ચિત્ર જોઈ તેના આધારે ચિત્રની નીચે આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્ય રચના બનાવો। અહીં કેટલાક ક્રિયાપદવાચક શબ્દો ચિત્રના આધારે આપેલા છે, જેમ કે લેખતી, ધાવતી, પીબતી, ક્ષિપતી, વદતી, શૃણોતી, લિખતી, પઠતી, પશ્યતી, ઉડયતે, તો એના આધારે તમને પ્રશ્ન એટલે કે વાક્ય બનાવવાના રહેશે। જેમ કે ઉદાહરણમાં આપેલું છે, રોનક હ ખેલતી, રોનક રમે છે। હવે એના પછી છે ધાવતી, તો કોણ દોડે છે, તો શ્યામ હ ધાવતી। એવી રીતે આમાં ચિત્રના આધારે તમારે લખવાનું છે। જેમ કે પીબતી છે, તો એક છોકરી પાણી પીતી આપણે આમાં દેખાય છે, એક બાળા છે તે પાણી પીએ છે, તો રમા પીબતી। એવી રીતે તમારે વાક્ય બનાવવાના। ઉડે છે, ઉડયતે, તો વિમાનમ ઉડયતે। આમ ચિત્રના આધારે તમારે આવી રીતે વાક્ય બનાવવાના છે, જે નીચે ક્રિયાપદવાચક શબ્દો આપેલા છે તેને તેનો જ પ્રયોગ કરીને તમારે વાક્ય બનાવવાના રહેશે। આશા છે કે તમને આ પાઠના આધારે ક્રિયાવાચક શબ્દો બરાબર સમજ્યા હશે। કરોતી એટલે કે કરે છે, અહીં ત્રીજા પુરુષ એકવચનના ક્રિયાપદનો આપણે પ્રયોગ કર્યો છે। અને ઘરે પણ તમે આ પ્રમાણે વ્યવહારમાં આવા વાક્યો, સાધારણ વાક્યોનો પ્રયોગ કરીને તમે ઘરે પણ સંસ્કૃત બોલવાનો પ્રયત્ન કરી શકો છો। જય શ્રી સ્વામિનારાયણ।